સરસ્વતી વિદ્યાલય દ્વારા ભણાવનાર સરોવર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે સરવાળા શીખવાના છે, પણ નવી રીતના આપણે ઉમેરતા જતા ને આમાંથી આપણે બાદબાકી કરશું તો આપણને આનો જવાબ મળશે. મોટી સંખ્યા છે ને એમાંથી નાની સંખ્યા ને બાદ કરીશું ને તો આપણને આનો ઉત્તર મળશે. તો અહીંયા સૌ પ્રથમ આપણે પહેલો દાખલો કરીએ. બધા અહીંયા પેજ નંબર 79 ઉપર છે ને ધ્યાન આપવાનું છે અને ત્યાં આ બધા દાખલા ગણવાના રહેશે. તો હવે અહીંયા કેટલા આપ્યા છે? 8. હવે 8 માંથી આપણે 7 બાદ કરવાના છે. કેટલા? 8 માંથી 7 બાદ કરીશું એટલે કેટલા વધશે? 1. તો હવે આપણે આનો સરવાળો કરીશું તો આપણને આ જવાબ મળી જશે. હવે 7 માં 1 નાખીએ તો કેટલા થશે? તો કે 8. તો મળ્યો ને આપણને આનો જવાબ. પહેલા આપણે શું કર્યું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરી. 8 માંથી આપણે આ 7 ને બાદ કર્યા તો કેટલા મળ્યા? 1. પછી આ 2 નો સરવાળો કરીએ એટલે આપણને 7 + 1 બરાબર કરીશું એટલે આપણને મળશે 8. હવે ત્યારબાદ આગળ અહીંયા કેટલા છે? આપ્યા છે 9. હવે આ 9 માંથી આપણે 3 બાદ કરવાના છે. તો 9 માંથી 3 બાદ કરીએ આ રીતના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આ 9 છે એમાંથી કેટલા બાદ કરવાના છે? મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરીશું. 9 માંથી 3 બાદ કરીશું. 1, 2, 3. હવે આ જે વધ્યા એ આપણે ત્યાં લખવાના. તો કેટલા વધ્યા છે? 1, 2, 3, 4, 5, 6. તો અહીંયા લખવાના છે 6. 6 + 3 બરાબર કેટલા થશે? તો કે આ 6 માં 3 ઉમેરીએ તો કેટલા થાય? 9. સમજાય છે કેવી રીતના કરવાના છે? પહેલા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ પહેલા આપણે બાદબાકી કરીશું ને એના આધારે આપણને સરવાળાનો જવાબ મળશે. હવે અહીંયા આપ્યા છે કેટલા? 7. 7 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 5. તો અહીંયા જવાબમાં મળશે 2. હવે 5 + 2 બરાબર કરીશું એટલે કેટલો જવાબ આવશે? તો કે 7. તો છે ને અહીંયા 7. આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કર્યા, 7 માંથી 5 બાદ કર્યા એટલે આપણને મળ્યા 2 અને જવાબ કેટલો આવ્યો? 7. હવે ત્યારબાદ અહીંયા આપેલા છે 2, 2 માંથી 1 બાદ કરી તો 1 જ વધે ને. 1 + 1 બરાબર 2 થાય કે ન થાય? આય જ ને. તો અહીંયા આપણને 2 આપી દીધેલા છે. પછી અહીંયા 9 આપ્યા છે. 9 માંથી 8 બાદ કરીએ તો કેટલા વધે? 1 વધે. હવે આનો સરવાળો કરીએ. 8 માં 1 ઉમેરીએ તો થાય ને 9. તો અહીંયા 9 તો આપી દીધાનો છે આપણને. આ રીતના આપણે સરવાળા કરતું જવાનું છે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ. અહીંયા કેટલા આપ્યા છે? 8. અને અહીંયા ઉપર આપેલા છે 4. તો 8 માંથી 4 બાદ કરીશું તો જવાબ કેટલો આવશે? 4. 4 + 4 બરાબર કેટલા થશે? 8. તો ત્યાં લખેલા છે આપણને જવાબમાં 8. હવે અહીંયા આપેલા છે 6. 6 માંથી 5 ને શું કરવાના છે? આપણે બાદ કરવાના છે તો જવાબમાં આવશે 1. તો 5 માં 1 ઉમેરીએ તો કેટલા થશે? 6 થશે. હવે આગળ જોઈએ. અહીંયા આપ્યા છે આપણને કેટલા આપ્યા છે? અહીંયા 8. એમાંથી આપણે 3 બાદ કરવાના છે તો 8 માંથી 3 બાદ કરો જી કેટલા આવશે? તો કે 5. તો અહીંયા લખવાના છે 5. તો 5 + 3 કરશો ને એટલે જવાબમાં આવશે 8. હવે ત્યારબાદ આગળ જોઈએ. અહીંયા કેટલા આવ્યા છે? 4. 4 માંથી 2 બાદ કરીએ તો વધે 2. તો 2 ને 2 કેટલા થશે? 4. મળી ગયો ને જવાબ. હવે અહીંયા આવ્યા છે 9. 9 માંથી આપણે 5 ને બાદ કરીશું. 9 માંથી 5 કાઢી નાખશું તો જવાબમાં આપણને મળશે 4. હવે આ બેનો સરવાળો કરીએ તો આપણને મળે અહીંયા 9. 5 + 4 બરાબર 9. ત્યારબાદ આપણને અહીંયા આપ્યા છે કેટલા? 7. અને અહીંયા આપ્યા છે કેટલા? 3. હવે એમાંથી આપણે બાદ કરવાનું છે. 7 માંથી આપણે 3 ને બાદ કરી નાખવાના છે. અહીંયા આવશે 4. પછી 4 3 માં આપણે 4 ઉમેરીએ તો કેટલા થાય? 7. પછી અહીંયા આપ્યા છે 9. 9 માંથી 2 બાદ કરીએ તો જવાબમાં આવે અહીંયા 7. 7 માં 2 ઉમેરીએ તો જવાબ
5 માંથી 3 બાદ કરીએ તો થશે 2 2 માં આપણે 3 ઉમેરીએ તો આપણને જવાબ મળે 5 હવે અહીંયા આપ્યા છે 5 અને ઉપર પણ આપ્યા છે 5 તો આપણે 5 માં ક્યાં બાદ કરીશું શું બાદ કરવાનું છે બાદબાકી કેવી રીતના કરશું કઈ કરવાનું નથી અહીંયા લખી નાખવાના છે 0 અહીંયા 0 હોય તો 5 ના 5 એમના માં આવે આપણે આગળના સરવાળામાં જોયું હતું ને કઈ સંખ્યા આપણે બાદ જ કરવાની થતી નથી એટલે અહીંયા મૂકવાનું છે 0 હવે અહીંયા આપ્યા છે 7 7 માંથી આપણે 6 બાદ કરીએ તો થશે 1 હવે 6 માં આપણે 1 ઉમેરીએ તો થાય 7 ત્યારબાદ અહીંયા જુઓ બધા અહીંયા આપ્યા છે 3 3 માંથી 2 બાદ કરીએ તો 1 2 માં આપણે 1 ઉમેરીએ તો કેટલા થાય તો કે 3 અહીંયા આપ્યા છે 9 અને અહીંયા કોઈ સંખ્યા આપણે બાદ કરશું 9 માંથી 9 બાદ કરીએ તો શું વધે 0 તો અહીંયા લખી નાખવાનું 0 9 માંથી 9 9 બાદ કરીએ તો શું વધે 0 કઈ લખવાનું 0 પછી હવે 9 અહીં શૂન્ય આપ્યું હોય અહીં સંખ્યા કેટલી છે 9 તો 9 ના 9 એમના લખી નાખવાના છે હવે અહીંયા આપ્યા છે 6 6 માં આપણે 2 બાદ કરીશું તો કેટલા વધશે તો કે 4 હવે 4 માં 2 ઉમેરીએ તો કેટલા થશે 6 હવે અહીંયા આપ્યા છે 4 અને ઉપર કઈ સંખ્યા નથી તો તમને સરવાળો કહું તો તમે કઈ રીતના કરી શકો 2 ને 2 પણ કેટલા થાય 4 અને 3 અને 1 કેટલા થાય 4 તમારે અહીંયા જે સંખ્યા લખો એનો જવાબ કેટલો આવવો જોઈએ 4 તો અહીંયા હું લખીશ 2 અને અહીંયા નીચે પણ લખીશ 2 2 ને 2 કેટલા થશે 4 હવે અહીંયા પણ આપણને આપ્યા છે 8 અને ઉપર કઈ સંખ્યા આપી નથી તો અહીંયા આપણને જવાબમાં 8 આપ્યા છે તો આપણે એવી કઈ સંખ્યા લખી શકીએ તો કે 4 + 4 = 8 થાય અથવા તો 6 + 2 = પણ 8 થાય આ રીતના આપણે જવાબ એનો 8 આપણને મળતો હોવો જોઈએ હવે આ રીતના તમારે તમારી ગણિત ગમતની બુકની અંદર લખવાના રહેશે અને આ સરવાળા નોટબુકમાં પણ કરવાના રહેશે તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીવાર મળીશું